બારડોલીમાં વાલ્મીકિ સમાજ દ્વારા ઉત્તર પ્રદેશના હાથસરમાં સમાજની દીકરી મનીષા સાથે બનેલા સામૂહિક દુષ્કર્મ કરવાની ઘટનાને વખોડી કાઢી નરાધમોને ફાંસીની સજા કરતું આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના હાથસરમાં વાલ્મીકિ સમાજની દીકરી સાથે દુષ્કર્મ આચર્યા બાદ નરાધમોએ કરેલા હિંસક હુમલાથી પીડિતા મનીષાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને બારડોલી વાલ્મીકિ સમાજે વખોડી કાઢી નરાધમોને ફાંસીની સજા મળે તેવી માંગણી કરતું આવેદનપત્ર મામલતદારને સુપ્રત કર્યું હતું. આજ રોજ ઉત્તર પ્રદેશના હાથરસ ગામમાં દલિત વાલ્મીકિ સમાજની દીકરી શ્રી મનીષાબેન પર રેપ અને હત્યા એના ઠાકોર સમાજના લોકોએ જે રેપ અને અત્યાચાર કર્યો છે અને એની હત્યા થઈ છે તેની વિરુદ્ધમાં બારડોલી પ્રાંત સાહેબશ્રી અને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર બારડોલી વાલ્મીકિ સમાજના ન્યૂ ગાંધી કોલોનીના આગેવાનો હું શ્રી મનીષભાઈ સોલંકી, નવીનભાઈ સોલંકી, શૈલેષભાઈ, હસમુખભાઈ, પછી ધવલભાઈ, પ્રવીણભાઈ અને સમાજની બહેનો એ બધા મળીને પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યા છે. અમારી એક માંગણી છે કે આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય અને ભવિષ્યમાં આવા કોઈ ગુના નહીં કરે અને વાલ્મીકિ સમાજ તો શું પણ દરેક સમાજ દીકરીની આ સરકાર સુરક્ષા કરે એવી અમારી નમ્ર